नमस्कार विद्यार्थी मित्रों, हूँ निराल टी वाडदोरिया, साइंस एंड मैथ एजुकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। अहीं आपेल वीडियो में तमने कोई थियरी कि गाणितिक स्टेप समझाई नहीं तो मारो पर्सनल कॉन्टेक्ट करो अथवा तो कॉमेंट बॉक्स में कॉमेंट लखवी। हवे आपणे वात करिए अगर थियरी पर, ई पहेला तमे अमारी चेनल ने लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो। थैंक यू। नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे वात करीशुं एक ट्रांसफॉर्मरना પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ અનુક્રમે ફાઈ વન અને ફાઈ ટુ છે અને તેમના આટાઓની સંખ્યા અનુક્રમે એન વન અને એન ટુ છે, તો સાબિત કરો કે એપ્સલન ટુ અથવા તો ઈએમએફ ટુના છેદમાં ઈએમએફ વન બરાબર એન ટુના છેદમાં એન વન, આવું સાબિત કરવું છે। આવું સાબિત કરવું હોય તો એ પહેલાં આપણે થોડીક આકૃતિનું વર્ણન કરી લઈએ, જે આકૃતિ હતી આકૃતિ આ પ્રાઇમરી ગૂંચળું, આ ગૌણ ગૂંચળું, આ સ્ટેપ અપ હતું, આ સ્ટેપ ડાઉન હતું, બરાબર છે। તો એના ઉપરથી આપણે થોડુંક વર્ણન કરી લઈએ। તો ટ્રાન્સફોર્મરમાં અહીંયા ચાલુ કરી આપણે, ટ્રાન્સફોર્મરમાં ઊંચી પારગમ્યતા વાળી અથવા તો સારી પરમિએબિલિટી વાળી, ઊંચી પારગમ્યતા વાળી લોખંડની પ્લેટો જોડી તેના પર વાઇન્ડિંગ અથવા તો ગૂંચળાને વીંટાળેલ છે, બરાબર છે। હવે આપણે બે નામ આપ્યા હતા, પ્રાઇમરી, અહીંયા હું લખી નાખું પ્રાઇમરી અને ગૌણ, બરાબર છે। તો પ્રાઇમરી એને પી અને ગૌણ એટલે કે સેકન્ડરી એને એસ નામ આપતા હતા। હવે આને આપણે વન અને ટુ તરીકે લઈશું, બરાબર છે। આને હું ટુ કહી દઈ, આને હું વન કહી દઉં, બરાબર। ત્યાર પછી છેલ્લે આપણે વન ટુ મૂકી દઈએ, ત્યારે આપણે ગૌણ અને પ્રાઇમરી રાખીશું, બરાબર। હવે તો હું અહીંયા લખું પ્રથમ ગૂંચળા સાથે અથવા તો પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલા આટાઓની સંખ્યા, આટાઓની સંખ્યા કેટલી હશે? એન પ્રાઇમરી એટલે વન અથવા તો પી, તો અહીંયા એન પી નામ આપો। હવે ગૌણ ગૂંચળા સાથે, ગૂંચળા સાથે સંકળાયેલા આટાઓની સંખ્યા કેટલી હશે? એન એસ હશે। હવે આપણે જોતા જઈએ, બરાબર છે, આપણે આનું વર્ણન કરી દીધું। હવે પ્રાઇમરી અથવા પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? તો પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એને શું કહીશું? ફાઈ ફી, અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું છે? ફાઈ એસ, બરાબર છે। હવે જે છે ફાઈ એસ અને ફાઈ પી એનું નામ આપશું આપણે આઉટપુટ, આ આઉટપુટ ફાઈ એસ એટલે કે આઉટપુટ અને ફાઈ પી એટલે પ્રાઇમરી, બરાબર છે। તો આપણે જનરલી જોઈએ તો આઉટપુટના છેદમાં ઇનપુટ હોય, બરાબર। તો હવે આપણે વાત કરીએ આગળ, જ્યાં ગૌણ ગૂંચળા સાથે અને પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સનો ગુણોત્તર, એટલે તો અહીં લખું શું કહેવા માગે છે હવે, ગૌણ ગૂંચળા, ગૌણ ગૂંચળા એસ અને પ્રાઇમરી ગૂંચળા પી સાથે સંકળાયેલ ફ્લક્સનો ગુણોત્તર, આ ફ્લક્સનો ગુણોત્તર એ બંને ગૂંચળાના આટાઓની સંખ્યાના ગુણોત્તરના સમપ્રમાણમાં હશે,
હોય છે. ફરીથી આપણે જોઈએ ગૌણ ગૂંચળું એસ અને પ્રાઇમરી ગૂંચળા પી સાથે સંકળાયેલ ફ્લક્સનો ગુણોત્તર બંને ગૂંચળાના આંટાઓની સંખ્યાના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. તો એના આજે આપણે જોવું હોય તો આ રીતે જોઈ શકીએ. કેવી રીતે? આપણે ફ્લક્સ ફાઈ બરાબર શું હતું? ફાઈ પી બરાબર શું લઈ શકીએ કે એન પી એ બી. એ બી સમાન હશે કારણ આપણે આકૃતિ ઉપરથી જોઈએ થોડું. બરાબર છે. કેવી રીતે? તો કે આ પ્લેટમાં કંઈ ફેરફાર નથી, પ્લેટ તો બંને માટે સમાન જ છે. મતલબ કે ક્ષેત્રફળ સમાન, ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? સમાન. જેટલું અહીંથી ઉત્પન્ન થશે એટલું જ આમાંથી પસાર થશે. એટલે આ બંને સમાન અને ફાઈવ એસ બરાબર એન એસ એ બી. હવે ગુણોત્તર આપણે જોઈએ, આઉટપુટ એટલે કે ગુણ ફાઈવ એસના છેદમાં ફાઈવ પી બરાબર શું વધશે? એન એસના છેદમાં એન પી. આને આપણે બોક્સ કરી દઈએ અને હું હાઈલાઇટ કરી દઉં છું. બરાબર છે. ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર બરાબર આંટાઓની સંખ્યાનો ગુણોત્તર થશે. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો આને હું ફાઈવ એસ ને કરતા બનાવું. રેડી? ફાઈવ એસ બરાબર એન એસ ના છેદમાં એન પી ઇન્ટુ ફાઈવ પી. આને સમીકરણ નંબર એક નામ આપી દો. બરાબર છે. હવે જોઈએ કે બંને આમાંથી પ્રેરિત ઈએમએફ પ્રેરિત થતું ઈએમએફ આમાં ઈએમએફ પ્રેરિત થતું હશે અને આમાં પણ કંઈક પ્રેરિત ઈએમએફ મળતું હશે. આમાં ઈએમએફ કેટલું હશે? સપ્લાય વોલ્ટેજ જેટલું. અને આમાં કંઈક જે મળતું હશે આપણે બેને લખવું હોય તો કેમ લખી શકાય? ચુંબકીય ફ્લક્સનો સમયની સાથે ફેરફાર એટલે પ્રેરિત ઈએમએફ. તો અહીંયા લખું પ્રેરિત થતું ઈએમએફ, પ્રેરિત થતું ઈએમએફ. તો ગૌણ માટે અથવા તો પ્રાઇમરી માટે ઈએસ બરાબર શું થશે? માઇનસ ડી ફાઈ એસ બાય ડી ટી. બરાબર છે. અને ઈ પી બરાબર માઇનસ ડી ફાઈ પી અપોન ડી ટી. બરાબર છે. આ બંને મળી ગયું. હવે અહીંયા જોતા જઈએ, જે સમીકરણ એકનું, સમીકરણ એકનું ટીની સાપેક્ષ વિકલન કરતા, ટીની સાપેક્ષે વિકલન કરો તો શું મળશે? અહીં જોતા જઈએ ડી ફાઈ એસ બાય ડી ટી બરાબર એન એસ અપોન એન પી. તો અચળ, તો ડી ફાઈ પી અપોન ડી ટી. હવે આપણે જોતા જઈએ આના બરાબર ઈ એસ લખાય, આના બરાબર શું લખાય? એન એસ અપોન એન પી. અહીંયા ઈ પી લખાય તો શું મળ્યું? આપણે લખીએ તો અહીંયા શું મળે છે? અને અહીંયા છે ગુણાકારમાં, તો અહીંયા જવા દો તો ભાગાકારમાં, તો એપ્સિલન એસ ના છેદમાં ઈ પી બરાબર એન એસ ના છેદમાં એન પી. સમીકરણ એક આ જોઈએ આની આપણે, તો આમ પણ લખી શકાય ફ્લક્સ પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ અથવા તો સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ. આ રીતે હું લખી શકું. બરાબર છે. તો આને હું બરાબર નામ આપી દઉં છું આર. તો આરને શું કહે છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. તો અહીં લખું કે આરને આરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. આને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. હવે એના મૂલ્યો સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન માટે બંને અલગ અલગ હશે. તો અહીં લખું સ્ટેપ અપ માટે આરનું મૂલ્ય શું હોય અને સ્ટેપ ડાઉન માટે, સ્ટેપ અપ માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આર છે એક કરતા કેવો હશે? મોટો હશે. કારણ કે સ્ટેપ અપમાં આઉટપુટ વોલ્ટેજ મોટો મળે છે, આ નાનો હશે. છેદ નાનો એટલે કે અંશ કેવો આવશે? એક કરતા મોટો. બરાબર છે. સ્ટેપ ડાઉનમાં, સ્ટેપ ડાઉન માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર
આનાથી ઊંધું આ છે એક કરતા નાનો મળશે, બરાબર છે? તો આ વાત હતી આપણે એપ્સુલન વન અને એનો ગુણોત્તર અને આટાઓની સંખ્યા. તો આની જગ્યાએ હું આમ લખી શકું, આને મેં શું કીધું હતું વન, અહીંયા જોતા જઈએ પ્રાઇમરી ગુચરાની જગ્યાએ વન લઈ લઉં અને આની જગ્યાએ એસ લઈ લઉં તો મને કેવું મળશે? અહીંયા જોતા જઈએ તો ઈ એસની જગ્યાએ શું લેવાનું હતું? ટુ. તો ઈ ટુ છેદમાં ઈ વન બરાબર એન ટુ છેદમાં એન વન બરાબર ફાઈ ટુ છેદમાં ફાઈ વન બરાબર આર. આ શું થયું? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, જે આપણે સાબિત કરવાનું કીધું હતું એ આપણે સાબિત કરી દીધું, બરાબર છે? તો આને હાઈલાઈટ કરી દઈએ. ઓકે, થેન્ક યુ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.